नमस्कार विद्यार्थी मित्रों, एकाउंट में प्रकरण बे में भागीदारी पेढ़ी वार्षिक हिसाबों में आज है अपनो लेक्चर नंबर 20। आज जोवाना छे अपने स्वाध्याय दाखला नंबर 12। चलो पहला रकम जोई ली छी। रकम में पूछे तमने थारा ने मीरा 3:2 प्रमाण में नफो नुकसान वेची लेता भागीदारों छे, तो भागीदारी पेढ़ी वार्षिक हिसाबों अहीं ऑलरेडी तैयार ज छे। विशिष्ट दाखलो छे, वेपार खातु नफा नुकसान खातु तमने मिक्स तैयार करीने आपी दीधु छे। ये हमणा आपणे डिटेल में जोईए छीए। पछी तमने पाकुं सरवैयुं पण आपेलुं छे, एटले नफा नुकसान फाळवणी खातु भागीदारोना मूड़ी खाता अने पाकुं सरवैयुं, ई त्रणेय मिक्स छे अहींया। ओके, अने नीचे तमने 5-6 हवाला आप्या छे। चलो आपणे डिटेल में रकम जोई छी। અત્યારે લખવાનું નથી, ખાલી જોવો એમાં। ધારા ને મીરા નું વેપાર ને નાનું ખાતું તમને ઓલરેડી તૈયાર જ આપી દીધું છે। વેચાણ, પરચુરણ આવક, ઘાલખાત પરત, વેચેલ માલની પડતર, એ પછી તમને સમજાવું છું। ઓફિસ ખર્ચા, શોરૂમનું ભાડું, પેકિંગ ખર્ચા, ઘાલખાત, જાહેરાત ખર્ચ। પછી નીચેની સાઈડ જુઓ તમે, એમાં તો વેચાણ વિતરણ ખર્ચા, નાણાકીય ખર્ચા, પરચુરણ ખર્ચા, પગાર, કરવેરા ને વીમો અને ચોખ્ખો નફો ધારા ને મીરા। પછી પાકા સર્વેની અંદર જુઓ તો મકાન, યંત્રો, ફર્નિચર, રોકાણો, મૂડી, ધારાની ઉપાડ, ચોખ્ખો નફો તો આપણે હવે જે નવો મળશે એ ધ્યાનમાં લેવાનો। ત્યારબાદ રોકડ સિલક, બેંક સિલક, લેણી હુંડી, દેવાદારો, મૂડી, મીરાની ઉપાડ, લેણદારો, દેવી હુંડી। હવે આમાં ક્યાંય ગર્ભિત હવાલા નથી, એટલે ટીક આપણે ક્યાંય કર્યું નથી, હવે સીધા આપણે હવાલા ટીક કરવાના છે। એકચ્યુઅલી આ દાખલામાં કેવું છે કે વાર્ષિક હિસાબો તો તૈયાર થઈ ગયા હતા, પણ પછી ખબર પડી કે આ બધું તો ગણવાનું રહી ગયું છે, તો હવે આપણે એડ કરીને નવા વાર્ષિક હિસાબ આપણે આપણી સ્ટાઇલથી કરશું। આપણે એ લોકોની જેમ ખાલી વેપાર ખાતું, નાનું ખાતું બે મિક્સ અને પાકું સર્વે એવું નહીં કરીએ, આપણે આપણે બધા ખાતા રેગ્યુલર બનાવશું, બરાબર। હવે એક વખત વાર્ષિક હિસાબ તૈયાર થઈ ગયા હોય એટલે પછી તમે ફરી પાછા તૈયાર કરો ને, તો એને સુધારેલા વાર્ષિક હિસાબ કહેવાય। એટલે તમે જે ડ્રો કર્યું છે એમાં હેડિંગ બાંધ્યું છે, એમાં વેપાર ખાતાની આગળ શું શબ્દ લગાડી દો એટલે સુધારેલું વેપાર ખાતું, નફા નુકસાન ખાતાની આગળ પણ શું લગાડી દો એટલે સુધારેલું નફા નુકસાન ખાતું, એવી રીતના બધામાં આગળ શબ્દ લગાડી દો। નફા નુકસાન ફાળવણી ખાતામાં જરૂર નથી, પાકા સર્વેમાં લગાડી દો ખાસ, સુધારેલું પાકું સર્વેયું। ઓકે, તો બધામાં આ રીતના આગળ શું લખી નાખો। ચાલો પહેલો હવાલો આપણે ટીક કરીએ છીએ। મૂડી પર 5% વ્યાજ ગણવાનું બાકી રહી ગયું છે, તો એ કે ટીક ન કરવાનું હોય। પછી મકાન પર 10% લેખે ઘસારો ગણવાનો છે, તો મકાન પર 10% લેખે ઘસારો ગણવાનો છે, તો મકાન, મિલકત, લેણા બધું જો પાકા સર્વેમાં આપ્યું જ છે, અહીંયા ટીક કરી નાખો। પછી પગારના અગાઉથી ચૂકવેલા છે, તો વેપાર નાનું ખાતું તમને મિક્સ છે, એમાં જો નીચે એકદમ છેડે પગાર લખ્યો છે એમાં ટીક કરી નાખો, મેળો બધાયને। પછી રોકાણો પર વ્યાજ મળવાનું બાકી છે, તો રોકાણો તમને આપ્યા છે, તો રોકાણો પાકા સર્વેમાં આપ્યા છે, મિલકત લેણા બાજુ ઉપર જ આપ્યા છે, મૈડા રોકાણો ટીક કરી નાખો। પછી ઘાલખાદ અનામત તમારે બે જગ્યાએ ટીક કરવાનું થશે, પાછું પાકા સર્વેમાં જોયા જાઓ, અહીંયા મિલકત સાઈડ એકદમ છેલ્લે દેવાદારો આપેલા છે એમાં ટીક કરો,
અને વેપાર નાનું ખાતું જે તમને મિક્સ આપ્યું છે તમને ઉપર ખાલખાદ આપી છે 8000 એમાં ટિક કરો। પછી ઉધાર ખરીદીની નોંધ બાકી છે તો ઈ પણ બે જગ્યાએ ટિક થશે, ખરીદી અને લેણદારોમાં। હવે વેપાર ખાતામાં ઉધાર બાજુ તમે જોવો તો અહીંયા ખરીદી નથી આપી પણ વેચેલ માલની પડતર આપી છે। તો વેચેલ માલની પડતર શું કહેવાય તો લખો, યાદ રાખો કરીને, પેલા વેચેલ માલની પડતર ટીક કરી નાખો, યાદ રાખો કરીને લખો ઉપર આડા હાંસિયામાં આ રીતના લખી નાખો, શરૂ સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખર માલનો સ્ટોક બરાબર વેચેલ માલની પડતર। લખી નાખું, બોલો જી મારી સાથે, સરુ સ્ટોક પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખર માલનો સ્ટોક એટલે વેચેલ માલની પડતર। હજી એક વાર બોલો, સરુ સ્ટોક પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખર માલનો સ્ટોક એટલે વેચેલ માલની પડતર। ઓકે, તો આમાં આટલું બધું આવી ગયું વેચેલ માલની, એટલે ખરીદી તો અંદર છે જ એટલે અહીંયા ટીક કરવું પડે। હવે પાકા સર્વે મેં જાઓ, અહીંયા ડાબી સાઈડ નીચે એકદમ લેણદારો લેખા છે, ટિક કરો। ચલો હવે નોટ બોલ પેન હાથમાં રાખી લ્યો, ચાલુ કરી છે આપણે દાખલો। તો સૌથી પહેલા આવે છે વેચાણ 7,84,000, સ્ક્રીનમાં જોતા જજો, લખો વેપાર ખાતાની જમા બાજુ વેચાણ સીધું બહેણે 7,84,000, એમાં હવાલો નથી એકે। લખાઈ ગયું, ચાલો સ્ક્રીનમાં જોવો। પછી છે પરચુરણ આવક 7000, નાનું ખાતાની જમા સાઈડ લખો ત્રીજી લીટીમાં, પરચુરણ આવક સીધી બહેણે 7000। લખાઈ ગયું, સ્ક્રીનમાં જોવો, કાલખાત પરત 1000, આવક ઉપજ છે તો પાછું ન્યાજ, નાનું ખાતાની જમા સાઈડ લખો કાલખાત પરત સીધી બહેણે 1000। ચાલો ઉધાર વેચેલ માલની પડતર 4,64,000, વેચેલ માલની પડતર એટલે શરૂ સ્ટોક ને ખરીદીની બધું એમાં છે એટલે ઉધાર બાજુ છે એટલે ઉધાર બાજુ જ લખવાનું થશે। તો વેપાર ખાતાની ઉધાર બાજુ લખો વેચેલ માલની પડતર ઇનર કોલમમાં 4,64,000, વેચેલ માલની પડતર ઇનર કોલમમાં 4,64,000 એક લીટી કોરી। ચાલો હવે નાનું ખાતામાં જ લખવાનું છે બધું, લાઈનમાં લખવા જ બંડો, લખો નાનુંમાં ઉધાર સાઈડ ત્રીજી લીટીમાં, ઓફિસ ખર્ચા સીધા બાયણે 80,000, ચાલો એની નીચે શોરૂમ નું ભાડું સીધું બાયણે 10,000, નાનુંમાં ઉધાર સાઈડ। એની પેકિંગ ખર્ચા સીધા બહેણે 12,000, લખાઈ ગયું। હવે એની નીચે કાલખાદ ઇનર કોલમમાં 8,000 એક લીટી કોરી, કાલખાદ કૌંસમાં કાચા સરવૈયાની એટલે
का કૌંસ માં કા ઇનર કોલમ માં 8000 એક લીટી કોરી લીટો મારો નીચે એની નીચે જાહેરાત ખર્ચ સીધો બાયણે 14000 ચાલો સ્ક્રીન માં જોવો હવે નીચેનો ભાગ વેપાર નનુ ખાતાનો તો આ બધુંય નનુમાં ઉધાર સાઈડે જ આવશે લખો વેચાણ વિતરણ ખર્ચા સીધા બાયણે 20000 ન્યાજ લખો નનુની ઉધાર સાઈડ જ નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડ વેચાણ વિતરણ ખર્ચા સીધા બાયણે 20000 પછી સ્ક્રીન માં જોવો નાણાકીય ખર્ચા સીધા બાયણે 6000 પરચુરણ ખર્ચ સીધો બાયણે 16000 પગાર ઇનર કોલમ માં 8000 એક લીટી કોરી લીટો મારો બધુંય નફા નુકસાન ખાતામાં ઉધાર સાઈડે જો હજી નિયત કરવેરાને વીમો સીધો બાયણે 2000 ચાલો લખાઈ ગયું હવે સ્ક્રીનમાં જોવો તો આખો નફો તો ઈ લોકોએ ગણ્યો હતો ને ઈ છે આપણે નહીં જોવાનો બરાબર એટલે આપણે ઈ જોવાનો જ નથી આગળ જઈએ હવે પાક વ્યયમાં પેલા આવે છે આ મકાન યંત્રો ફર્નિચર રોકાણો ઈ ચારે ચાર પાકા સર્વેમાં મિલકત લેણા સાઈડ લખી નાખો વે જાવ પાકા સર્વેમાં મિલકત લેણા સાઈડ મકાન એમાં હવાલો છે એટલે ઇનર કોલમમાં 2,40,000 એક લીટી કોરી લીટો મારો ચાલો પછી જોવો સ્ક્રીન યંત્રો સીધા બહેણે 20000 ન્યા નિયત પાકા સર્વેયામાં મિલકત લેણા સાઈડ યંત્રો સીધા બહેણે 20000 આ દાખલા મારે કાંઈ તમને સમજાવવા નથી એમને માઇલું જ જવાનું છે બધુંય સમજાવી દીધેલું જ છે મેં ખાલી આ નવીન ટાઈપનો દાખલો છે એટલે આપણે ગણીએ છીએ રકમમાંની થોડીક વિચિત્ર છે એટલે પછી ફર્નિચર સીધું બાયણે 20000 ન્યા ન્યા જ હજી ન્યા ન્યા જ લખો રોકાણો ઇનર કોલમમાં 24000 ચાલો જરા સ્ક્રીનમાં જોવો તમારે ટેક્સબુક તો આખી હોય મારે અહીંયા અડધું પાનું જ છે એટલે હું હવે ડાબી સાઈડ વયો જાઉં છું જોવો તો સ્ક્રીનમાં બધાય જરાક પહેલા હું ઈ લઉં છું સ્ક્રીનમાં જોવો ટેક્સબુકમાં નહીં મૂડી ધારાની કેટલી 1,60,000 તો ભાગીદારોના મૂડી ખાતામાં જમા સાઈડ વયા જાઓ અહીંયા લખો બા આ લાવ્યા ધારામાં 1,60,000 મીરા માં કઈ ન લખતા એ પછી લખશું ડેસાઈ ન મરતા ભાગીદારોના મૂડી ખાતાની જમા સાઈડ બા આ લાવ્યા 1,60,000 સ્ક્રીન માં જોવો તો પછી આખો નફો ને એ કઈ આપણે જોવાની જરૂર નથી હવે ધારાનો ઉપાડ કેટલો છે 48000 ઉપાડ આવે ઉધાર બાજુ તો ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ એ જાઓ અહીંયા લખો ઉપાડ ખાતે ધારાના ખાનામાં 48000 મીરામાં હમણાં કાંઈ ન લખતા આવશે એનું ચલો પાકા સર્વેમાં નીચેનો ભાગ જોઈએ
જમણી સાઈડ જોવો, પેલા રોકડ સિલક 10,000, તો પાછું પાકા સર્વેમાં વહી જાઓ, મિલકત લેણા બાજુ, બધું મિલકત લેણા બાજુ જ આવશે. ચારે ચાર લખો, રોકડ સિલક સીધી બાઈને 10,000, પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ એની બેંક સિલક સીધી બાઈને 25,000, એની નીચે લેણી હુંડી સીધી બાઈને 5,000, એની નીચે દેવાદારો ઇનર કોલમમાં 56,000, એક લીટી કોરી મૂકી લીટો મારો. હવાલો છે એમાં. ચાલો સ્ક્રીનમાં જોવો, તો હવે સ્ક્રીનમાં તમારે જોવું પડશે. હવે હવે આપણે ધારાની મૂડી તો લખી, હવે મીરાની મૂડી લખીએ. મીરાની મૂડી સ્ક્રીનમાં જોવો, 1,20,000. તો તમે ભાગીદારોના મૂડી ખાતામાં જમા સાઈડ ધારામાં મૂડી લખી હતી, હવે મીરામાં લખી નાખો. બા આ લાવ્યામાં જમા સાઈડમાં 1,60,000ની બાજુમાં લખી નાખો 1,20,000. જોવો તો સ્ક્રીનમાં પાછું, આ ચોખ્ખો નફો ને એ કઈ આપણે ધ્યાનમાં લેવાનું નથી. હવે સીધો મીરાનો ઉપાડ જોવો, 24,000 ઉપાડ આવે ઉધાર બાજુ. તો ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર સાઈડ ઉપાડ, એમાં ધારામાં લખો તો મીરામાં લખો 24,000. હવે પાકા સરવૈયામાં મૂડી દેવા સાઈડ વયે જાઓ, પેલા મૂડી કરીને લખો ઇનર કોલમમાં ધારા ને મીરા. હંમેશા પેલા મૂડી લખવાની, ધારા અને મીરા, પછી બાઈને લીટો મારી દો. એટલે ઇનર કોલમમાં લીટો આવશે. પછીની નીચે લેણદારો ઇનર કોલમમાં 32,000, એક લીટી કોરી. નીચે લીટો મારો. પછી ન્યા પાકા સરવૈયામાં મૂડી દવા સાઈડ દેવી હુંડી સીધી બાઈને 8,000. ચલો હવાલા જોઈએ. હવાલામાં જો સૌથી પહેલા હવાલો છે, મૂડી પરનું વ્યાજ 5% લેખે ગણવાનું બાકી રહી ગયું છે. તો સ્ક્રીનમાં ધ્યાન આપો, ધારાની ને મીરાની મૂડી અનુક્રમે 1,60,000 અને 1,20,000 છે. 1,60,000ના 5% કરો એટલે 8,000 આવે, 1,20,000ના 5% કરો એટલે 6,000 આવે. તો લખો મૂડી પરનું વ્યાજ ભાગીદારોના મૂડી ખાતાની જમા સાઈડ, ભાગીદારોના મૂડી ખાતાની જમા સાઈડ વહી જાઓ. લખો મૂડી પર વ્યાજ ધારામાં 8,000 ને મીરામાં 6,000. હવે ભાગીદારોના મૂડી ખાતામાં જમા સાઈડ લખો. હવે એની ઉપર જ ખાતું છે નનુફા ખાતું. એ નનુફા ખાતામાં ઉધાર સાઈડ ત્રીજી લીટીમાં, નનુફા ખાતામાં ઉધાર સાઈડ ત્રીજી લીટીમાં લખો મૂડી પરનું વ્યાજ ઇનર કોલમમાં ધારા ને મીરા, ઇનર કોલમમાં 8,000 ને 6,000 એટલે બાયણે આવશે 14,000. આગળ મકાન પર 10% લેખે ઘસારો ગણવાનો છે. તો મકાન પર 10% લેખે ઘસારો ગણવાનો છે. તો મકાન પાકા સરવૈયામાં મિલકત લેણા સાઈડ જો તમે ઇનર કોલમમાં લખ્યું છે 2,40,000. મળ્યું બધાને?
जमणी साइड पाका सर्वे में लिखू छे मकान एमा माइनस करीन लखो घसारो 10% एटले 24,000 એટલે બાયણે આવશે 2,16,000. નીચે લીટો મારી દો. હવે આ 24,000 ની બીજી અસર આપો. નનુ ખાતામાં ઉધાર સાઈડ લખો મકાનનો ઘસારો સીધો બાયણે 24,000. ઓકે, ત્રીજો વાળો પગારના 400 અગાઉથી ચૂકવ્યા છે તો નનુમાં ઉધાર સાઈડ વયા જાઓ. અહીંયા તમે પગાર ઇનર કોલમમાં 8,000 લખ્યો છે, જોવો જઈ. અગાઉ હોય તો માઇનસ થાય, માઇનસ કરીને લખો અગાઉથી ચૂકવેલ 400. નીચે લીટો મારીને બાયણે 7,600. અગાઉથી ચૂકવેલ પગાર એટલે અગાઉથી ચૂકવેલ ખર્ચ એટલે લેણું. પાકા સર્વેમાં બીજી અસર આપો એની. મિલકત લેણા બાજુ લખો અગાઉથી ચૂકવેલ પગાર સીધો બાયણે 400. અપાઈ ગઈ બે અસર. પછી છે રોકાણ ઉપર 800 રૂપિયા વ્યાજ મળવાનું બાકી છે તો વયા જાઓ. પાકા સર્વેમાં રોકાણો તમે લખ્યા છે, મિલકત લેણા બાજુ જુઓ. ઇનર કોલમમાં 24,000 મળ્યા બધાને, બાકી હોય તો પ્લસ થાય એટલે રોકાણોમાં પ્લસ કરીને બાકી વ્યાજ 800. નીચે લીટો મારી અને બાયણે 24,800. આ રોકાણોનું વ્યાજ આપણા માટે આવક છે એટલે ઉપજ છે. નફા નુકસાન ખાતાની જમા બાજુ બીજી અસર આપો. રેડ કલરનું છે એની જ બીજી અસર આવશે. હવે હું એવું બહુ બોલતો નથી, તમને સમજાય જ જવું છે. તો નફા નુકસાન ખાતાની જમા સાઈડ લખો રોકાણોનું વ્યાજ સીધું બાયણે 800. ચાલો લખાઈ ગયું. પછીનો હવાલો જોવો. ઘાલખાદ અનામત 1200 રાખવાની છે તો પેલા પાકા સર્વે વયા જાઓ. અહીંયા તમે દેવાદારો જોવો, લખાય છે 56,000. એ દેવાદારોમાં આ રીતે અહીંયા તમને દેવાદારો 56,000 આપ્યા છે એમ. નનુમાં ઉધાર સાઈડ ઘાલખાદ કાચા સર્વેની 8,000 આપી છે. આ બે જગ્યાએની અસર આવશે. પેલા દેવાદારોમાં પાકા સર્વે એમાં લખો માઇનસ કરીને ઘાલખાદ અનામત 1200. હવાલાની લખજો, ઘાલખાદ અનામત હવાલાની 1200 એટલે બાયણે 54,800. હવે આ 1200 ની બીજી અસર નનુમાં ઉધાર સાઈડ ઘાલખાદ કાચા સર્વેની લખી છે. મેડું બધાને નફા નુકસાન ખાતા ઉધાર સાઈડ ઘાલખાદ કાચા સર્વેની 8,000 પ્લસ ઘાલખાદ હવાલાની 0 પ્લસ ઘાલખાદ અનામત હવાલાની એટલે પ્લસ થશે. એમાં બધું ન લખાય પછી પ્લસ ઘાલખાદ અનામત હવાલાની 1200. લીટો મારીને બાયણે 9,200. ઓકે, લખાઈ ગયું. છેલ્લો હવાલો, ઉધાર ખરીદી 1600 રૂપિયાની નોંધવાની બાકી છે એટલે ખરીદીમાં કરો પ્લસ અને લેણદારમાં કરો પ્લસ. બે જગ્યાએ પ્લસ જ થાય. તો પેલા ખરીદી એટલે વેપાર ખાતામાં ઉધાર સાઈડ વેચેલ માલની પડતર લખી છે તમે ઇનર કોલમમાં જોવો જઈ 4,64,000. એમાં પ્લસ કરીને લખો નન નો ખરીદી ઇનર કોલમમાં 1600. નીચે લીટો મારી દો અને બાયણે લખો 4,65,600. અને બીજી અસર આપો, લેણદારમાં કરો પ્લસ. પાકા સર્વે વયા જાઓ, મૂડી દેવા સાઈડ લખાય છે લેણદારો. ઇનર કોલમમાં 32,000 મળ્યા બધાને. પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ લેણદારો ઇનર કોલમમાં 32,000. એમાં પ્લસ કરીને લખો નન નો ખરીદી 1600.
નીચે લીટો મારીને બાયને 33600 હવે લખવાની સ્પીડ તમારી હું બોલું છું એ પ્રમાણે હોવી જોઈએ કારણ કે હું ક્લાસરૂમમાં એવી પ્રેક્ટિસ એનું કારણ છે કે 30 મિનિટથી 35 મોટો હોય તો 35 મિનિટ વધીને 40 મિનિટ અઘરો દાખલો હોય તો 40 મિનિટમાં તો દાખલો થઈ જ જવો જોઈએ બરાબર તો આમાં તો આપણે તમે ડ્રો કરીને તૈયાર રાખવું હોય ઓલું તો પહેલેથી બધું ગણવાનું એટલે હવે મારે તમારી સ્પીડ થોડીક વધારવી જ પડશે બરાબર લખવાની સ્પીડ થોડીક રાખવાની આગળ વેપાર ખાતામાં વહે જાઓ જમા બાજુનો સરવાળો લખો 784000 નીચે સરવાળાની ડબલ લીટી મારી દો જમા બાજુનો સરવાળો વધારે છે એ જ સરવાળો ઉધાર સાઈડ લખી નાખો ડબલ લીટી મારી દો બે બાજુ સરવાળામાં હવે વેપાર ખાતાની ઉધાર બાજુ ખૂટશે રકમ 318400 એ કાચો નફો છે તો વેપાર ખાતામાં વિગતના ખાનામાં લખો ઉધાર બાજુ કાચો નફો રકમ રૂપિયામાં 318400 આઉટર કોલમમાં લખવાનું સીધું એ 318400 ઉપર રાઉન્ડ મારી દો અહીંયા ઉધાર છે તો પછીનું ખાતું નનું ખાતું એમાં જમા સાઈડ લખો પેલી લીટીમાં નનુમાં જમા સાઈડ પેલી લીટી આપણે કોરી રાખી છે અહીંયા લખો કાચો નફો સીધો બાયણે 318400 હવે નનુ ખાતાની જમા બાજુનો સરવાળો લખો 327200 નનુની જમા બાજુનો સરવાળો 327200 ઈ સરવાળો ઉધાર સાઈડ લઈ જાઓ 327200 સરવાળા વાળી ડબલ લીટી મારજો હવે ઉધાર સાઈડ રકમ ખૂટશે 126400 ઈ ચોખ્ખો નફો છે તો લખો નનુની ઉધાર સાઈડ ચોખ્ખો નફો સીધો બાયણે 126400 ચોખ્ખો નફો 126400 એની ઉપર રાઉન્ડ મારો 126400 ઉપર અહીંયા ઉધાર છે તો પછીનું ખાતું નનુફા ખાતું નનુફા ખાતાની જમા સાઈડ પેલી લીટીમાં લખો ચોખ્ખો નફો સીધો બાયણે 126400 હવે નનુફાની જમા બાજુનો સરવાળો એને ઈ જ આવશે 126400 ઈ જ સરવાળો પાછો ઉધાર સાઈડ લખી નાખો સરવાળામાં નનુફાની બે બાજુ ડબલ લીટી મારી દેજો સરવાળાની હવે એમાંથી ઉધાર સાઈડ ઉપરની રકમ બાદ કરશો એટલે રકમ ખૂટશે ખૂટતી રકમ મળશે 112400 ઈ વેચની પાત્ર નફો છે એને 3:2 વેચો સ્ક્રીનમાં જુઓ એટલે થારાના ભાગે 67440 અને મીરાના ભાગે 44960 આવશે ચાલો નનુફાની ઉધાર સાઈડ લખો વિગતના ખાનામાં વેચની પાત્ર નફો ઇનર કોલમમાં ધારા 67440 એની નીચે મીરા 44960 અને લીટો મારીને બાયણે 112400 હવે અહીંયા ઉધાર સાઈડ અસર છે તો ભાગીદારોના મૂડી ખાતામાં જમા સાઈડ લખો ભાગીદારોના પછીનું ખાતું ભાગીદારોના મૂડી ખાતાની જમા સાઈડ વેચની પાત્ર નફો 67440 અને 44960 ધારામાં 67440 મીરામાં 44960 ચાલો મૂડી ખાતામાં જમા બાજુ
धारा नो सरवाळो लखो जमा बाजू नो 2 35 440। અને મીરામાં લખો 1 70 960, નીચે ડબલ લીટી આવી જાય, સરવાળાવાળી ડબલ લીટી। ઈ જ ધારાને મીરામાં ઉધાર સાઈડ સરવાળામાં લખી નાખો 2 35 440, 1 70 960। હવે એમાં ઉધાર સાઈડ ખૂટતી રકમ મળશે, તો ઉધાર બાજુ ખૂટતી રકમમાં લખો ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર સાઈડ વિગતના ખાનામાં 12 લઈ ગયા, એમાં ધારામાં 1 87 440 એની ઉપર રાઉન્ડ કરો લખીને 1 87 440, બાજુમાં મીરામાં 1 46 960 એની ઉપર રાઉન્ડ કરો। હવે એ લઈ આવો પાકા સરવૈયામાં મૂડી દેવા સાઈડ, મૂડી દેવા સાઈડ પાકા સરવૈયામાં લખો મૂડી કરીને ધારા 1 87 440 આપણે લખ્યું જ છે ઉપર, અને મીરા 1 46 960 એની નીચે લીટો મારીને બાયણે રકમ લખો 3 34 400 આઉટર કોલમમાં, અને પાકા સરવૈયાનો સરવાળો લખી નાખો 3 76 000। ઓકે, આવતીકાલે પણ લેક્ચર લેવામાં આવશે, એકમ કસોટી છે એટલે બરાબર, તો આવતીકાલના લેક્ચર માટે પણ તૈયાર રહેજો, સન્ડેના પણ ભણવું જ પડશે। અસ્તુ, જય હિન્દ, જય ભારત। થેન્ક યુ વેરી મચ।